હવે આગળ વાત કરીએ તો માગરોલના કેશોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે સીલના રામજીભાઈ ચુડાસમાનું નામ જાહેર થતા ગામજનો દ્વારા કરાયું સ્વાગત. જૂનાગઢ જિલ્લાના માંગરોળ કેશોદ વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીએ રામજીભાઈ ચુડાસમાને ઉમેદવાર તરીકે જાહેર થતાં સીલ ગ્રામજનોએ ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટિકિટ મળતા જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે એક યુવા નેતાને ટિકિટ મળતા કેજરીવાલનો આભાર માન્યો હતો. તો સીલના રહેવાસી મૂળ ભાજપના અને અપક્ષ ચૂંટણી લડી તાલુકા જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત પર ભાજપ કોંગ્રેસના દિગ્ગજોને હરાવી પોતાનો અપક્ષ પેનલના ઉમેદવારોને જીતના રામજીભાઈ ચુડાસમા થોડા સમય પહેલાં જ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. કેશોદ વિધાનસભા સીટ પર હવે ત્રિપાંખ્યો જંગ જોવા મળશે. હાલ માંગરોળ કેશોદ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો હતો, ત્યારે આ વખતે કોંગ્રેસ અને ભાજપને જાકારો આપનાર અને અપક્ષ ઉમેદવાર તરીકે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત પણ હાંસિલ કરનાર રામજીભાઈ ચુડાસમાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરતા કેશોદ સીટ પર ભારે ત્રિપાંખ્યો જંગ જોવા મળશે. જીતુ પરમાર, જેડેશ ટીવી, માંગરોળ. આમ આદમી પાર્ટી કેજરીવાલજીની પાર્ટી આખા ગુજરાતમાં અત્યારે લોકોમાં એક માહોલ બન્યો છે કે કેજરીવાલજી દિલ્હી અને પંજાબમાં જે સરકાર છે તેમાં જે ગેરંટી કેજરીવાલની છે, વીજળી, રોજગાર, આરોગ્ય એ મુદ્દા ઉપર અમે કેશોદી ઈઠાથી વિધાનસભામાં જ્યારે આજે મને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે ત્યારે હું આમ આદમી કેજરીવાલજીનો અને પ્રદેશ આમ આદમી પાર્ટીનો પહેલાં તો હું ખૂબ આભાર માનું છું અને જોશ અને જુસ્સા સાથે અમે 88 કેશોદ વિધાનસભા આમ આદમી પાર્ટીને જીતશું એવું.